વેલકમ ટુ હ્યુમિનિટી પાઠશાળા. વાત કરવાની છે ફોરેસ્ટ ભરતી વિશે, એની લેખિત પરીક્ષા વિશે. અને જે પ્રમાણે તમે ટાઇટલ વાંચ્યું, બુક લિસ્ટની વાત કરવાની છે. એક સ્પષ્ટતા કે જે કંઈ પણ હું બુક સજેસ્ટ કરું છું એ બુક સારી છે મારા અનુભવે, મારી નજરમાં. પણ એનાથી પણ સારું તમને કંઈ મળે અને તમને સારું હોય તો તમે એ વાંચી શકો. પણ પરીક્ષાની દ્રષ્ટિએ એકદમ બેઝ બુકો છે, આ બુક છે એ તમે રિફર કરો તો ઘણો બધો ફાયદો થશે. તો વાત કરીએ ફોરેસ્ટ ભરતીની બુક લિસ્ટની. હા, થોડો જાહેરાતનો સમય, તમે જાણો છો એ રીતે. હા, આપણી એપ્લિકેશન પ્રોગ્રેસિવ એપ્લિકેશન છે, એમાં તમને ત્રણ કોર્સ જોવા મળશે. એક જનરલ કોર્સ છે, 260-270ની વચ્ચે ઓલ ઓવર વિડીયો તમને જોવા મળશે. ફોરેસ્ટ માટે કન્ટેન્ટ તમને વધારે તો બેઝિકલી ગુજરાતી ગ્રામર જોવા મળશે. અહીંયા 23 વિડીયો છે, એ તમને કામ આવી શકે હોપફુલી. ફિઝિકલ ટેસ્ટ માટે તમને વિડીયોઝ મળશે 40-42 જેટલા આ કોર્સમાં. તો ફૂલ કોર્સ છે એમાં તમને બધું મળી જશે 151માં. ફિઝિકલ કોર્સ 101 રૂપિયા. અને પોલીસ ભરતીની તૈયારી તમે કરો છો તો CRPC, IPC અને એવિડન્સ એક્ટ, PSI સમકક્ષના લોના વિડીયો છે આ કોર્સમાં રાખવામાં આવેલ છે. હવે આપણી મૂળ વાત ઉપર આવીએ. તો તમે જાણો છો એવી રીતે લેખિત પરીક્ષા 200 ગુણની છે, 2 કલાકનો સમય છે અને 40% એટલે કે 80 માર્ક્સ તમને મળશે. તો ફિઝિકલ તમને ફેસ કરવા મળશે. તો આપણે 80 માર્ક્સ માટે લડાઈ લડવાની નથી, એવા માર્ક્સ લેખિતમાં આવી જવા જોઈએ કે આપણું નામ છે. એ કોઈ પણ ડિસ્ટ્રિક્ટમાં આપણું ફોર્મ ભરેલું હોય તો પણ આપણું નામ આવી જાય એવા માર્ક્સ છે એ આવે એવી તૈયારી કરવાની છે. એટલે આ 80ની યાદ નથી રાખવાના, આપણે 120-125 ઉપર માર્ક આવે એવા પ્રયત્ન કરવાના છે. તો આ યાદ રાખીએ. હવે તમે જાણો છો એવી રીતે સામાન્ય જ્ઞાન 25% પૂછાવાનું છે, સામાન્ય ગણિત 12.5% પૂછાવાનું છે, ગુજરાતી ભાષા 12.5% અને 50% છે એ આ કુદરતી પરિબળો અથવા તો જે કહીએ કે ફોરેસ્ટને રિલેટેડ છે આખું એના પૂછાવવાના છે. તો થોડુંક અહીંયા ધ્યાન આપીએ કે પરીક્ષા આપતી વખતે કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે એવું લાગે છે કે આ 50% માર્ક્સ છે એના ઉપર જ વધારે ફોકસ કરીએ તો પાસ થઈ જવાય. પણ આવી આઈડિયોલોજીને આવી મેન્ટાલિટી લઈને ન હાલવું જોઈએ. કેમ કે માની લઉં કે તમે માત્ર ને માત્ર પર્યાવરણ ઉપર એટલું ફોકસ કરો, એટલું ફોકસ કરો કે તમને પર્યાવરણમાંથી 40 માર્ક પણ મળી ગયા, સોરી આનું 40% તમને 40% માર્ક તમને આવી ગયા તો એનાથી કામ નથી હાલવાનું. આપણે આ જે 50 માર્ક છે એ 50 માર્કમાંથી પણ ઘણા બધા માર્ક્સની જરૂર પડવાની છે. આ જે 50% છે એમાંથી પણ આપણે જરૂર પડવાની છે. મતલબ કે 100 માર્ક્સ એવું તમે ગણીને હાલો, ટકાવારીમાં મિકેનિઝમ છે એટલે માર્ક્સમાં બોલાઈ જાય છે. તો આ 50% માર્ક્સ છે એમાંથી તમે માની લો કે 40% માર્ક્સ મળી ગયા તો પણ આપણું કામ નથી થવાનું, સિલેક્શન લિસ્ટમાં નામ નથી આવવાનું. તો એકદમ ધ્યાન રાખજો કે માત્ર ને માત્ર એકદમ એકલું એવું પર્યાવરણનું વાંચા ન રાખીએ. અને આ જે મુદ્દો છે એ કોઈ પણ વ્યક્તિ એકદમ વાંચશે અને ધ્યાન રાખશે, રિપીટેશન મેક્સિમમ કરશે એટલે આ માર્ક્સ મળવાના જ છે બધાને. કેમ કે માત્ર ને માત્ર યાદ રાખવાના સબ્જેક્ટ છે. પણ એ ઉપર નજર કરો તો આ જે 50 માર્ક છે, આ ઉપરના જે 50% માર્ક્સ છે એ 50% માર્ક્સમાં સામાન્ય ગણિત છે તો ત્યાં પણ કંઈક શીખવાનું છે. ઘણા મિત્રો આમાં કાચા પડવાના છે, ઘણા આમાં મહારથ હાંસલ કરવાના છે. ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય, મતલબ કે ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્ય, તો આ પણ મહત્વનો કોન્સેપ્ટ છે કે વ્યાકરણ પણ શીખવું પડે, સાહિત્યનો ડાઉટ તમે વાંચીને યાદ રાખી શકો. તો સામાન્ય ગણિત, સામાન્ય જ્ઞાન એટલો મોટો બહોળો કોન્સેપ્ટ છે કે એ બહુ જ મોટું છે. તો બે ચીજો છે, બધાને સરખું માન આપો, એવી રીતે કામ કરો, એવી રીતે તૈયારી કરો કે તમને ક્યાંય માર્ક્સમાં એવડો મોટો લોસ ન જાય કે તમને તમારા મેરિટ સુધી એને અસર કરે. તો આ છે એનું સિલેબસ છે. હવે આગળ વાત કરીએ બુકોની. બુકો માટે ફોરેસ્ટનું જે પેપર હોય છે એ પેપરના લેવલને જોઈ અને જો તમે GKનું વાંચવા જતા હોય તો મારી દ્રષ્ટિએ મને એવું લાગે કે તમારે વાંચવાનું એકદમ બહોળા પ્રમાણનું હોય તો તમારે GKમાં અલગ અલગ બુકો તમારે વાંચવી તો તમે વાંચી શકો. દાખલા તરીકે ગુજરાતના ઇતિહાસની, ભારતના ઇતિહાસની એવી અલગ બુકો. પણ હું એમ કહું છું કે GKની કોઈ એક સારી બુક હું રિફર કરીશ, જનરલ નોલેજ ઇનબોક્સની આ બુક સરસ બુક આવે છે. તો આ બુક ઉપર તમારે એકદમ ફોકસ કરવું જોઈએ. અથવા તો આ સિવાયની કોઈ બુક તમને GKની સરસ લાગતી હોય
તો એ બુક ઉપર તમારે ફોકસ કરવું જોઈએ કે જીકેની એક બુક છે અને કી બુક તરીકે તમે વાંચો અને એને વારંવાર રિફર કરો તો કંઈ પ્રોબ્લેમ નહીં પડે. તો જનરલ નોલેજ માટે આ એક બુક છે એ તમે સારી રીતે રિફર કરો તો મને એવું લાગે છે કે તમને નુકસાન ન કરે એવા માર્ક તમને મળી જાય. તો આ જનરલ જીકે માટે આ એક બુક છે. હવે કોઈ પણ પરીક્ષાના પ્રશ્નો છે એ જ્યારે પેપર સેટર તૈયાર કરે છે તો કોઈ પણ પ્રકાશનની બુક એને હાથમાં લેવી પણ હશે અથવા તો લેશે તો પણ સ્ત્રોત તો છેલ્લે સરકારે જ ગોતવાનો છે. તો ધ્યાન રાખીએ કે કોઈ પણ ભરતી માટેની આપણે પરીક્ષાની તૈયારી કરતા હોય તો 6-10 ધોરણનું સામાજિક વિજ્ઞાન છે એ અથવા તો ટેક્સ બુક છે એ વિજ્ઞાનની હોય, સામાન્ય વિજ્ઞાનની હોય કે કોઈ પણ હોય, બધી ટેક્સ બુકો એકદમ કામ આવવાની છે, એકદમ ઓથેન્ટિક જેને ગણાય. પણ આપણે આગળ સમય ન હોય અને ભરતીઓ નજર સામે હોય, પરીક્ષા નજીક હોય તો ટેક્સ બુકોને રિફર કરવી એ થોડોક વધારે સમય માગી લે એવો કોન્સેપ્ટ છે, કેમ કે એમાં વધારે વિસ્તારથી ને ડિસ્ક્રિપ્ટિવ હોય. તો ઓફ સિઝનમાં તમારે પાઠ્ય પુસ્તકોનો ઇસ્તેમાલ ઉપયોગ કરવો જોઈએ અને વાંચવા જોઈએ. પણ અત્યારના સમયમાં મને એવું લાગે કે પ્રકાશકોએ એવા કામ કર્યા છે, સરસ કામ, કે જે 6-10 જે કંઈ પણ પાઠ્ય પુસ્તકોમાં પૂછાય છે, જે કંઈ પણ કન્ટેન્ટ છે GCRTના, તો એ કન્ટેન્ટ છે એ બુકોમાં ઇન્સોર્ટ રાખી દીધેલા છે. તો જો તમને પ્રકાશન ગમતું હોય તો યુવા ઉપનિષદ અને અથવા તો આઈસ, આ બે બુકો છે એ માર્કેટમાં જનરલી સારી જોવા મળે છે કે જે તમને 6-10 સામાજિક વિજ્ઞાનના MCQ સ્વરૂપે અથવા તો શોર્ટ કન્ટેન્ટ તમને આપે છે. તો તમને જે અનુકૂળ આવે, તમને જે ગમે એ આ બેમાંથી કોઈ પણ એક બુક લઈ અને 6-10 પાઠ્ય પુસ્તકો આધારિત જે આમાં મુદ્દાઓ છે એ તમે વાંચી લો તો મને લાગે કે ફાયદો કરશે. તો જીકે માટે તમે એટલું કરો તો મને એવું લાગે છે કે સફિશિયન્ટ છે. હવે વાત કરીએ ગણિતની, ગણિત અને રિઝનિંગની. તો ગણિત અને રિઝનિંગમાં નીરજ ભરવાડ સાહેબની બંને બુકો છે, એક તાર્કિક કસોટી અને નીરજ ભરવાડ ગણિત. તો આ બંને બુકો છે એ સરસ છે, તમે આને રેફરન્સ તરીકે લઈ શકો. તાર્કિક કસોટી અને નીરજ ભરવાડ ગણિત. તમારું ગણિત છે માની લો કે પાયાકીય રીતે કાચું છે અને તમને સમજવા નથી આવતું, તો ગણિત તમે જાતે જો કરવા માંગતા હોય તો પાઠ્ય પુસ્તક એના માટે શ્રેષ્ઠ છે. મારું પણ ગણિત અબાઉટ 0 છે, એક્સનો વર્ગ અને એના પછી કંઈક લખેલું હોય તો મને ખબર પડવાનું બંધ થઈ જાય, એકદમ અંધારા આવી જાય. તો મેથ્સ છે એને તમે પાયાથી શીખવા માંગતા હોય તો પહેલાં પાઠ્ય પુસ્તકોથી શરૂઆત કરવી જોઈએ મારી દ્રષ્ટિએ. પણ પરીક્ષા નજીક છે, નજીકનો સમય છે, તો જેટલું આવડે એટલું, 5-7-10 માર્કમાં, 10 માર્કનું ક્યાંય એક્ઝામ્પલ તરીકે ગણિત હોય તો આપણે 2-3 પણ આવડી જાય, હાવ શૂન્ય હોય તો આવી તૈયારી કરવી જોઈએ એકદમ સ્વાર્થી થઈ, અને મેઇન મુદ્દા ઉપર હાલ તૈયારી કરવી જોઈએ જ્યારે પરીક્ષાઓ છે એ નજીક છે. તો ગણિત માટે તાર્કિક કસોટી અને ગણિત નીરજ ભરવાડ સરનું સારું રહેશે મારી દ્રષ્ટિએ. ગુજરાતી વ્યાકરણ માટે બધા જાણે છે એવી રીતે ગુજરાતમાં એક એવી આ બુક છે કે જે વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ માટે શ્રેષ્ઠ હાલની બુક છે. તો ગુજરાતી વ્યાકરણ તમે જો સારી રીતે કરવા માંગતા હોય તો એ છે બિપિન સરનું, બિપિન ત્રિવેદી સરનું વ્યાકરણ વિહાર. લેટેસ્ટ આવૃત્તિ લેજો, અહીંયા 7મી આવૃત્તિનું પોસ્ટર મૂકેલું છે. જેટલા પણ પોસ્ટર મેં અહીંયા મૂક્યા છે એ બધા ગૂગલમાંથી લીધા છે. તો તમારે જોવાનું કે એકદમ લેટેસ્ટ જે છેલ્લી આવૃત્તિ હોય એ દરેક બુકની તમારે ખરીદવી જોઈએ. તો મારી દૃષ્ટિએ વ્યાકરણ વિહાર બુક છે એ ગ્રામર માટે કરવી જોઈએ, એનાથી વિશેષ બહુ ક્યાંય આગળ ન જવું જોઈએ, કેમ કે ઘણા બધા પ્રશ્નો તમારા આમાંથી કવર થઈ જવાના છે. તો વધારે બુકો ફેરવવાથી આવો ફાયદો નથી. વર્તમાન પ્રવાહો જો તમે તમારી શોર્ટ ઓવર નોટ ડે બાય ડે નો બનાવેલી હોય તો કોઈ પણ એક મેગેઝિનને લઈ લ્યો. તમને જો યુવા ઉપનિષદનું ગમતું હોય તો ઈ છે, લેટેસ્ટ ફેક્ટ લિબર્ટીનું ગમતું હોય તો ઈ છે, અને વર્લ્ડ ઇનબોક્સ ગમતું હોય તો ઈ છે, અથવા તો આઈસના જે PDF મળે છે અથવા તો માર્કેટમાં જે કંઈ પણ બુકો મળે છે એમાંથી કોઈ પણ એક બુકને તમે પસંદ કરી લો અને છેલ્લા 8 મહિનાનું અથવા 6 મહિનાનું કરંટ અફેર તમે કરી લેશો તો મને એવું લાગે કે ક્યાંય પ્રોબ્લેમ નહીં પડે. તો કરંટ માટે એટલી વાતો મહત્વની છે. હવે મુખ્ય વાત પર્યાવરણને લઈને, એકદમ ઓથેન્ટિક અને જે ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, જીકે માટે જે માર્કેટમાં બુકો મળે છે એટલા પ્રમાણમાં ઓપ્શન આપણી આગળ ફોરેસ્ટને લગતો જે વિભાગ છે એને, એનો જે 50% માર્ક્સનો વેટેજ છે એની એકદમ જે કહી શકાય એવું બુકનું ઓપ્શન આપણી આગળ છે નહીં હાલ. તો એના માટે એક આ PDF છે અને ઘણા બધા પ્રશ્નો અહીંથી પૂછાતા જ હોય છે. તો આ PDF છે વન્યજીવ મંચ, એ બધા મિત્રો આગળ હશે જ, ન હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, ત્યાં જોઈન થજો, ત્યાં છે એ PDF છે એ હું મૂકી દઈશ. તો આ મહત્વનો છે. બીજું, આ જે 50% માર્ક્સ છે એના માટે બીજું શું કરી શકાય, તો પ્રકાશનોની બુકમાંથી તારવણું કરવું. તારવણાનો મતલબ કે ચોરી કરવી. માની લો
કે કોઈ પણ પ્રકાશન છે એ પ્રકાશનની બુકમાં ઉપર લખું કે ફોરેસ્ટ ગાર્ડ, તો આવી બુક છે એ એટલી તમને સીધે સીધી દરેક સબ્જેક્ટમાં કામ નહીં આવે, કેમ કે એક જ બુકમાં બધું ભેગું કરી દીધું હોય તો સ્વાભાવિક વાત છે કે ત્યાંથી બધું નથી પૂછાવવાનું. પણ આવી જે બુકો છે તો દરેક પ્રકાશનની બુકો લો અને એમાં જે ફોરેસ્ટને લગતું, પર્યાવરણને લગતું જે કંઈ પણ છે એની ચોરી કરી લો, એને તમે કલેક્ટ કરી લો, એમાંથી તમને કામમાં આવશે કોઈ પણ પ્રકાશનની બુક. હવે મને બહુ આઈડિયા નથી, એવું કહેવાય છે કે યુવા ઉપનિષદની એકાદ બુક આવનાર છે અથવા તો આવશે માર્કેટમાં, એક વેબ સંકુલની બુક છે. આ બુકો છે એ તમે જોઈ શકો અને રેફરન્સમાં લઈ શકો, પણ મારો અનુભવ નથી એટલે હું તમને એના વિશે નહીં કહીશ. જીકેની બુકમાંથી લગતા મુદ્દાઓ પર ભાર આપવો, આ મુદ્દો બહુ જ મહત્વનો છે. માની લો કે જીકે માટે તમે ઇનબોક્સની બુક વાંચો છો, તો એ ઇનબોક્સની બુકમાં પર્યાવરણને જે લગતા મુદ્દાઓ છે અથવા તો જે 50% માર્ક્સ ફોરેસ્ટને લગતા છે એમાં જે મુદ્દાઓ આપેલા છે, આ મુદ્દાઓ જ્યારે તમે જીકે વાંચતા હોય ને આવે તેના પર વધારે ફોકસ કરવાનું, કેમ કે એ બધું સિમિલર છે એટલા માટે. તો આ વાત છે ફોરેસ્ટની બુક લિસ્ટની. એકદમ સીમિત બુકો છે, આ બુકોને તમે એકદમ ધ્યાનપૂર્વક અધ્યયન કરો, વાંચો, અને જેટલું મેક્સિમમ તમે રિપીટેશન કરશો એ તમને ફાયદો થશે. તો યાદ રાખવાનું છે, ગુજરાતી ગ્રામરમાં થોડોક લખવાનો પ્રયત્ન કરજો, લખી લખીને શીખવાનો પ્રયત્ન કરજો. ગુજરાતી ગ્રામરમાં પણ કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન આપવું જોઈએ એ પણ તમે જોજો કે ગુજરાતી ગ્રામરમાં તમને કયા મુદ્દા નથી ફાવતા, છંદ, સમાસ, અલંકાર એમાંથી શું નથી ફાવતું, અથવા તો જે શબ્દ ભંડોળ છે એમાંથી શબ્દોમાં સમાનાર્થી વિરુદ્ધાર્થી સંધિ જોડણીમાં તમારી ક્યાં ભૂલો પડે છે. તો જે તમને અઘરા લાગતા ટોપિકો ગુજરાતી ગ્રામરમાં છે ત્યાં પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ. અને સાહિત્ય છે એ ઇનબોક્સની બુકમાં જેટલું સાહિત્ય છે એ કરી લો તો આઈ થિંક સો ઇનઅપ છે. અને અલગથી તમારે જો સાહિત્ય કરવું હોય તો ફરી વખત બિપિન ત્રિવેદી સરની બુક છે સાહિત્ય સંગમ, એનો તમે રેફરન્સ લઈ શકો. તો બસ, જો તમારે જંગલમાં વનની રક્ષણ કરવું જ છે, વન રક્ષક બનવું જ છે, તો બસ ભાગો. કહેવાનો અર્થ છે કે ઉઠા, વેલા જાગો અને પ્રેક્ટિસમાં લાગી જાઓ, અને સાથે સાથે કામે પણ લાગો. ચોપડીઓ લઈ લો સવારના અથવા તો ઇવનિંગના, સુપર્બ પ્રેક્ટિસ કરો એકદમ લયથી, પદ્ધતિસર, ટાઈમ ટેબલ મુજબ ફિઝિકલની, અને દિવસ દરમિયાન અને રાત્રિના સરસ મજાનું વાંચો. ઉથમી વાત થઈ ગઈ, વાંચો અને દોડો. તો ભાગો અને કામે લાગો. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફ્રોમ હ્યુમિનિટી પાઠશાળા. વી હોપ કે તમારું પ્રિપરેશન છે એ એકદમ દિશામાં હોય. અને ફાઇનલ હંમેશાને માટે કહેતો હોય કે તમે કરેલી મહેનત છે એનું પરિણામ એટલી જોરદાર અને હૃદયપૂર્વક મહેનત કરો કે એનું પરિણામ છેલ્લી જે ફાઇનલ મેરિટની લાલ કલરની PDF આવે એમાં તમે બેઠા બેઠા સર્ચ કરતા હોય કે અહીંયા મારું નામ છે. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.